મુંદ્રાના ચકચારી મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગત તારીખ 8/5/2019 ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તારીખ 9/5 નદીમ ઉર્ફે રાજા દાઉદ અજડિયાના ભાઈ સાહિલ દાઉદ અજડિયાને આરોપીઓએ અગાઉ માર માર્યો હતો, જેનું મન દુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી સોહિલ ઉર્ફે સોઇલો કક્કલે નદીમને છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યો હતો. આ કેસ ત્રીજા અધિક સેન્સ જજની કોર્ટમાં ચાલી જતા સોહિલ કક્કલને આજીવન તેમજ 5,000 દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એસ એ મહેશ્વરી, એચ એ ખોજા હાજર રહીને દલીલો કરી હતી.